ના, બ્રિજ નથી, સર્વેશ્વર ચોકનો જે વોકડો હતો, જે રોડ ઉપર જે વોકડો હતો એનો જે કોર્પોરેશનનો જે અમારો જે પ્રિમાઇસિસ છે તેમાં અમે જે લેબોરેટરી રિપોર્ટ કરાવ્યો ને એમાં એ બ્રિજની ગુણવત્તા નબળી આવી છે. 37-40 વર્ષ જૂનું એ પાવ પોર્શન છે જ્યાં અમે આપણે કાર પાર્ક કરી છે, પેન પાર્ક છે, એટલે એ પાર્કને તોડી અને શું બનાવવું એના માટેનો નિર્ણય આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યો હતો. પેન પાર્ક પણ થશે, રોડ પણ થઈ શકે છે અથવા મલ્ટીલેવલ પાર્કિંગ પણ થઈ શકે છે, કારણ કે રાજનિક રોડનો ટ્રાફિક ખૂબ જ હોય છે. તો પેન પાર્ક મલ્ટીલેવલ કરવું કે શું કરવું એ આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આવશે, પણ હાલ પૂરતો એ નિર્ણય કર્યો છે કે એ પાર્કને પાડી અને કંઈક નવું બનાવવું. એ ટેન્ડર પ્રક્રિયા છે, એ ટેન્ડર બહાર પાડશું ને એ વહેલામ વહેલી તકે એ નિર્ણય પણ થઈ જાય અને કામ પૂરું થઈ જાય, લોકોને મુશ્કેલી ન પડે, ખાસ કરીને એની ચિંતા મહાનગરપાલિકા કરશે. ગત સ્ટેન્ડિંગ કમિટીમાં પણ એ ચર્ચા થઈ હતી, આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ એ સંકલનમાં ચર્ચા થઈ છે. જે વોકડા ઉપર બિલ્ડિંગો ઊભા છે એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ માટે અમે લોકો નોટિસ ઇસ્યુ કરવાના છીએ. જો એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નબળો આવશે તો એને બાંધકામ દૂર કરવાની પણ અમે નોટિસ આપશું. વોકડા ઉપરનો ખાસ કરીને જે પછાત એરિયાની અંદર જે ઝૂંપડપટ્ટીઓ કે જે રહે છે એ જે આશ્રિતો છે, જે ગરીબ પરિવારો છે, એને પણ ત્યાંથી દૂર કરીને એને ક્યાં સમાવવા એની પણ મહાનગરપાલિકા ચિંતા કરશે. એને રજડવા નહીં દઈએ અમે. વોકડા ઉપર જે વર્ષોથી જે ગરીબ પરિવારો રહે છે એને ત્યાંથી દૂર કરવામાં આવશે, કારણ કે વોકડા ઘણી જગ્યાએ અમુક જગ્યાએ ગરીબ પરિવારો પેક કર્યા છે. તો એ આશ્રિતોને પણ ક્યાંક કોઈ પણ જગ્યાએ યોગ્ય જગ્યાએ સમાવેશ કરીને વોકડા ખુલ્લા કરવામાં આવશે. 14 બિલ્ડિંગ છે, કુલ 14 બિલ્ડિંગ ઉપર વોકડા, આખે આખા વોકડા ઉપર નથી ઉભા, ક્યાંક 10% માર્જિન વોકડા ઉપર છે, ક્યાંક પાર્કિંગનો પોર્શન છે એ વોકડા ઉપર લીધો, પણ બાંધકામ થયું હોય ને એવા 14માંથી એક પણ વોકડા ઉપર નથી થયું. નાના મોટા બાંધકામો ક્યાંક પાર્કિંગ લેવલ થયું હોય, ક્યાંક બેક સાઈડનું પાર્કિંગ ખુલ્લું રાખ્યું હોય, ક્યાંક બાંધકામનો એક પિલર આવતો હોય એવી રીતે થયા છે.